સુરતમાં એસબીઆઈ બેંકના એટીએમ સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોલ કર્યા બાદ કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદ કરી રકમ રિફંડ કરાવી લેનાર આંતરરાજ્ય મેવાતી ગેંગના સાગરિતને ઝડપી લેવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી છે તેમજ રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે। નવયુગ કોલેજ સિરમ કોમ્પ્લેક્સ તથા મોરાભાગળ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ 4-8-2022 તથા 5-8-2022 ના રોજ રૂપિયા ઉપાડનાર આવનાર ઇસમોએ એટીએમમાં જઈ તેની પાસેનું એટીએમ કાર્ડ રીડરમાં નાખી એટીએમ પિન નાખી ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા કેશ ડિસ્પેન્સરમાં આવે ત્યાં કેશ ડિસ્પેન્સરની આંગળીઓ વડે પકડી રાખી કેશ ડિસ્પેન્સર સાથે છેડછાડા કરી કેશ ડિસ્પેન્સરમાંથી રૂપિયા કાઢી લેતા હતા અને બાદમાં કેશ ડિસ્પેન્સરમાં થોડી વાર પકડી રાખી છોડી દેતા હતા। કેશ ડિસ્પેન્સરની પકડી રાખવાની સિસ્ટમના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકસાન પહોંચ્યું હતું તેમજ બેંકની કસ્ટમર કેરમાં ફરિયાદો ખોટી કરી રૂપિયા 1.30 લાખની રકમ પણ મેળવી લીધી હતી। આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં જોડાઈ હતી અને પોલીસે આંતરરાજ્ય મેવાતી ગેંગના સાગરિતને ઝડપી પાડ્યો હતો। પોલીસે કતરગામ કંતેશ્વર મહાદેવ મંદિર પાસે હળપતિવાસ પાસેથી ભંગારનો ધંધો કરતો જુનેબ સમ્મા મિયાની ધરપકડ કરી હતી। પોલીસે તેની પાસેથી એટીએમ કાર્ડ, એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 6,000 મળી કુલ 11,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી જુનેદ ગત 4-8-2022 તથા 5-8-2022 ના રોજ હરિયાણાના મેવાત ખાતે રહેતા મોહમ્મદ આરિફ ખાન, અનિશ અબ્દુલ રશીદ કુરેશી તથા અસમર અબ્દુલ રશીદ કુરેશી સાથે મળી રામદેન નવયુગ કોલેજ પાસેથી તથા મોરાભાગળ ખાતે પકડાયેલા આરોપીએ એસબીઆઈ બેંકના એટીએમ કાર્ડ તથા અન્ય એટીએમ કાર્ડ મારફતે એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રોલ કર્યા હતા અને વિડ્રોલ દરમિયાન એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર મશીનને આંગળીઓ વડે પકડી રાખી એટીએમ મશીન સાથે છેડછાડી કરી પૈસા વિડ્રોલ કર્યા હતા અને બાદમાં એટીએમમાંથી પૈસા વિડ્રોલ થયા નથી અને બેંક પૈસા એકાઉન્ટમાં કપાઈ ગયા હોવાની ખોટી ફરિયાદ કરી રિફંડ મેળવ્યું હતું। પોલીસ તપાસમાં રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। એસબીઆઈના અધિકારીઓ જ્યારે એના એટીએમનું ઓડિટ કરી રહ્યા હતા એ દરમિયાન એના ધ્યાન ઉપર આવેલું હતું કે એટીએમની અંદર જે કેશ ડિપોઝિટ કરવામાં આવે છે અને કેશ વિડ્રોલ છે એના વચ્ચે ડિફરન્સ જોવા મળે છે। એને લઈને એને તપાસ એ લોકો કરે છે। તપાસ કરતા જાણવા મળેલ છે કે 4-8-2022 થી 5-8-2022 ના રાત્રિ દરમિયાન નવયુગ કોલેજની આજુબાજુના 2 એટીએમ એસબીઆઈના એના ઉપર શંકાસ્પદ વ્યક્તિઓ આવે છે અને પોતાના એ ટ્રાન્ઝેક્શન કરે છે। જેવા ટ્રાન્ઝેક્શન કર્યા પછી કેશ વિડ્રોલ કરે છે, કેશ વિડ્રોલ કરીને જતા રહે છે। આ 2 શંકાસ્પદ વ્યક્તિઓ જે મળી આવેલ છે એને આધારે એ લોકો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ચીટિંગની ફરિયાદ દાખલ કરાવે છે। ઉપરોક્ત બનાવ અગાઉ જે ચીટિંગના ગુના બનતા હતા, જે મેવાત ગેંગ હતી એને લગભગ મળતો આવતો હોય, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ મેડા અને એમની ટીમ આ ગુનો ડિટેક્ટ કરવા માટે વર્કઆઉટ કરતી હતી। એ દરમિયાન પીએસઆઈ મેડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે મેવાતથી હાલમાં સુરત કતારગામ વિસ્તારમાં આવેલ અને ભંગારના ડેલામાં કામ કરતો ઇસમ, એનું નામ છે જુનેદ મિયા, એ આમાં સંડોવાયેલ છે। એને લોકેટ કરી અને એને અટકમાં લેવામાં આવે છે। અટકમાં લઈ અને એની પાસેથી 11,000 જેટલું મુદ્દામાલ પણ મળી આવે છે। એને પૂછપરછ કરતા જણાવવામાં આવે છે કે એ અથવા એની સાથે બીજા 3 ઇસમો મેવાતથી સુરત આવે છે, સુરત આવી અને ખાસ કરીને એસબીઆઈના એટીએમ છે એને ટાર્ગેટ કરે છે। આ લોકોની એમઓ એવી હોય છે કે પોતાની પાસેનું જે એટીએમ કાર્ડ છે એ એટીએમ કાર્ડથી જ્યારે ડિસ્ક ઇન્સર્ટ કરે છે પૈસા વિડ્રોલ કરવા માટે, ત્યારે જેવા પૈસા બહાર એના આવે છે એ વખતે એની જે ડિસ્પેન્સરી હોય છે, ડિસ્પેન્સર હોય છે કેશ ડિસ્પેન્સર, એની અંદર એ ફિંગર નાખી અને એને સ્ટોપ કરી દે છે, પૈસા લઈ લે છે અને મશીન છે એ રિસેટ મોડમાં જતું રહે છે।